गुड मॉर्निंग वन एंड ऑल, आई एम प्रोफेसर श्रेया त्रिवेदी फ्रॉम AKDMC जामनगर। आ आपणो कम्पलसरी इंग्लिश सेम टू एट्ले कि FYBA सेम टू नो लेक्चर है। आनी पहला आपणे एक ग्रामरनो टॉपिक अने एक चैप्टर पतावियो। आजे आपणे बीजो एक चैप्टर लेशुं जेनुं नाम छे $1,000, जे ओ हेनरीए लखेली छे। ओ हेनरी एक बहु सारा શોર્ટ સ્ટોરી રાઇટર, અમેરિકન શોર્ટ સ્ટોરી રાઇટર હતા। એનું ઓરિજિનલ નામ વિલિયમ સિડની પોટર છે। હિઝ સ્ટોરીઝ ઓફન ફોકસ્ડ ઓન ધ લાઇવ્સ ઓફ કોમન પીપલ, એસ્પેશિયલી ધ પીપલ ઇન ધ ન્યુયોર્ક સિટી। સામાન્ય માણસોની વાતો એના શોર્ટ સ્ટોરીઝમાં કરતા, જનરલી ન્યુયોર્ક સિટીના માણસોની વાત કરતા। હિઝ ટ્રેડમાર્ક ટૂલ ઇન સ્ટોરીઝ આર સરપ્રાઇઝ એન્ડિંગ્સ દેટ હી યુઝિસ। અને એનું એની ખાસિયત શું છે તો કે એ જે શોર્ટ સ્ટોરી લખે એમાં સરપ્રાઇઝ એન્ડિંગ હોય છે। હિઝ રાઇટિંગ કરિયર બિગેન ઇન 1902 ઇન ન્યુયોર્ક સિટી, વેર હી રોટ ઓવર 300 શોર્ટ સ્ટોરીઝ। હિઝ મોસ્ટ ફેમસ શોર્ટ સ્ટોરી ઇઝ ધ ગિફ્ટ ઓફ મેજાઈ, વિચ વોઝ રિટન ઇન 1905। આ એની થોડી ઘણી નાની એવી બાયોગ્રાફી છે। અરાઉન્ડ 300 શોર્ટ સ્ટોરી લખી છે, એમાંની એક બહુ ફેમસ છે ગિફ્ટ ઓફ મેજાઈ। ધ સ્ટોરી, આ સ્ટોરી જે આપણે ભણવાની છે, ઇટ ઇઝ અબાઉટ ગિલિયન ધ પ્રોટેગોનિસ્ટ હુઝ અંકલ લેફ્ટ હિમ $1,000 ઇન હિઝ વિલ। ગિલિયન નામનો એક માણસ છે કે જે મેઇન પ્રોટેગોનિસ્ટ એટલે કે હીરો જ છે, એના અંકલ એના માટે $1,000 છોડીને ગયા હતા વિલમાં, એવું લખેલું હતું। The will also had an odd request which asked Gillian to submit a report of how he spent the total $1,000 to the lawyers. અને ઈ વિલમાં એક શરત હતી, કે શરત શું હતી, એક વિચિત્ર શરત હતી કે એ જે કાંઈ પણ સ્પેન્ડ કરે એ લોયરને એને બધું રિપોર્ટ કરવાનું રહેશે। The story then follows Gillian as he goes around the city trying to find the best way to spend the money and finally ends up giving the full amount to Miss Hayden as he submits the report, a surprise awaits him. સ્ટોરી આગળ વધે છે અને ગિલિયન જે છે એ વિચાર કરે છે કે હું આ કઈ રીતે સ્પેન્ડ કરું મારા પૈસા, અને એટ ધ એન્ડ આપણે જોવા મળે છે કે મિસ હેડનને આપે છે અને પછી એક સરપ્રાઈઝ એન્ડિંગ છે। $1,000 અહીંથી ચાલુ થાય છે। $1,000 રિપીટેડ લોયર ટોલમેન સોલમની એન્ડ સિવિયરલી, and here is the money. Lawyer કહે છે $1,000 લ્યો, આ તમારા છે। યંગ ગિલિયન ગેવ અ ડિસાઇડેડલી અમ્યુઝડ લાફ એઝ ઈ ફિંગર્ડ ધ થિન પેકેજ ઓફ ન્યૂ $50 નોટ। નાનો એવો યંગ માણસ ગિલિયન જે છે એ બહુ ખુશ થાય છે કે એને નવી $50 નોટ્સ જે છે એ હાથમાં આવ્યું છે। It's such a confoundedly awkward amount, he explained genuinely to the lawyer. If it had been $10,000, a fellow might wind up with a lot of fireworks and do himself credit. Even $50 would have been less trouble. કે છે બહુ વિચિત્ર અમાઉન્ટ મને મળી છે, એ કે જો $1 મળ્યા હોત, સોરી $10,000 મળ્યા હોત તો પણ કે વાંધો નહોતો, અને કદાચ જો $50 મળ્યા હોત ને તો પણ આટલી પ્રોબ્લેમ ના હોત। You heard the reading of your uncle's will, continued lawyer, professionally dry in his tones. ઈકે તે નોટિસ વાંચી, કે જે નોટિસ ઇન ધ સેન્સ કે ભાઈ જે શરત રાખી છે વિલમાં તારા અંકલ એમાં વાંચી, આઈ ડુ નોટ નો ઇફ યુ પેઇડ મચ અટેન્શન ટુ ઇટ્સ ડિટેલ્સ, આઈ મસ્ટ રિમાઇન્ડ યુ ઓફ વન, કે મને ખબર છે કે તે ડિટેલ્સ વાંચી નહીં હોય, લાવ મને જ કહેવા દે। યુ આર રિક્વાયર્ડ ટુ રેન્ડર ટુ અસ એન અકાઉન્ટ ઓફ ધ મેનર of expenditure of this $1,000 as soon as you have disposed of it. કે તે જે કાંઈ પણ આ $1,000થી જે કાંઈ કર્યું છે એની એનું રિપોર્ટિંગ તારે અમને કરવાનું રહેશે। ધ વિલ સ્ટિપ્યુલેટ્સ દેટ આઈ ટ્રસ્ટ દેટ યુ વિલ સો ફાર કમ્પ્લાય વિથ ધ લેટ મિસ્ટર ગિલન્સ વિશ, મને ખબર છે કે તું મિસ્ટર ગિલિયન જે એના અંકલ હતા એની વિશ ઈ કે પૂરી કરીશ। યુ મે ડિપેન્ડ અપોન ઇટ, સેડ ધ યંગ મેન પોલાઇટલી, ઇન સ્પાઇટ ઓફ ધ એક્સ્ટ્રા એક્સપેન્સ ઇટ વિલ એન્ટેલ
I may have to engage a secretary. I was never good at accounts. યંગ મેન કહે છે કે મારે તો સેક્રેટરી રાખવો પડશે, કે મને એ કહે કે આવી બધી વસ્તુમાં બહુ ખબર પડે નહીં. ગિલિયન વેન્ટ ટુ હિઝ ક્લબ. ધેર હી હન્ટેડ આઉટ વન હુમ હી કોલ્ડ ઓલ્ડ બ્રાયસન. ક્લબમાં ગયો પછી ગિલિયન અને ત્યાં એક ઓલ્ડ બ્રાયસન નામના માણસને મળ્યો. ઓલ્ડ બ્રાયસન વોઝ કામ એન્ડ 40 એન્ડ સિક્વેસ્ટર્ડ. હી વોઝ ઇન અ કોર્નર રીડિંગ અ બુક એન્ડ હી સો ગિલિયન અપ્રોચિંગ હી સાઇડ લેટ ડાઉન હિઝ બુક એન્ડ ટુક ઓફ હિઝ ગ્લાસીસ. એ માણસ જે છે એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે સાઈડમાં ઊભો રહીને બુક વાંચતો હતો. જેવું એ જોવે છે કે ગિલિયન આવે છે એની પાસે, તો બુક જે છે એ નીચે મૂકે છે અને એના ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરા હોય છે એ ઉતારે છે. ઓલ્ડ બ્રાયસન વેક અપ, સેડ ગિલિયન. આઈ હેવ અ ફની સ્ટોરી ટુ ટેલ યુ. ઓલ્ડ બ્રાયસન ગિલિયન કહે છે, ઊભો થાય કે મારે તને એક ફની સ્ટોરી કેવી છે. આઈ વિશ યુ વુડ ટેલ ઇટ ટુ સમવન ઇન ધ બિલિયર્ડ રૂમ, સેડ ઓલ્ડ બ્રાયસન. યુ નો હાઉ આઈ હેટ યોર સ્ટોરીઝ. એ કે હું તારા સ્ટોરીઝને કેટલું નાપસંદ કરું છું એ તને ખબર છે. ધીસ ઇઝ અ બેટર વન ધેન યુઝ્યુઅલ, સેડ ગિલિયન રોલિંગ અ સિગરેટ. સિગરેટ રોલ કરતાં બોલે આ એ કે યુઝ્યુઅલી સ્ટોરીઝ કરતાં થોડીક અલગ છે, એ કે બેટર છે. And I am glad to tell it to you. It's too sad and funny to go with the rattling of billiard balls. I have just come from my late uncle's firm of legal Corsairs. He leaves me an even $1,000. Now, what can a man possibly do with the $1,000? He said, I am in my lawyer's office. My uncle, who has been off, he will join. He gave me $1,000. He said, what do I do with $1,000? I thought, said old Bryson, showing as much interest as a bee shows in vinegar cruet, that the late Septimus Gillian was worth something like half a million. કે એ બહુ સારા માણસ હતા એ કે સેપ્ટિમસ ગિલિયન એટલે એના અંકલ જે ઓફ થઈ ગયા એ. હી વોઝ એસેન્ડેડ ગિલિયન જોયસલી એન્ડ દેટ્સ વેન વેર ધ જોક કમ્સ ઇન. He has left his whole cargo of doubloons to Mycroft, that is, part of it goes to the man who invents a new bacillus and the rest to establish a hospital for doing away with it again. There are one or two trifling bequits on the side. The butler and the housekeeper get a seal ring of $10 each. His nephew gets $1,000. He aakhi baat kare che kehne. આખી લાઈફમાં શું ને શું કર્યું છે અને એની વિલ પ્રમાણે કોને કેટલું ડોનેટ કર્યું છે, કોને કેટલા પૈસા આપ્યા છે, એ બધી વસ્તુ કહે છે. યુ હેવ ઓલવેઝ હેડ પ્લેન્ટી ઓફ મની ટુ સ્પેન્ડ, ઓબ્ઝર્વડ ઓલ્ડ બ્રાયસન. ઓલ્ડ બ્રાયસન કે તારી પાસે તો અમે કે પૈસા જ પૈસા છે ખર્ચવા માટે. કે ટન્સ, સેડ ગિલિયન્સ. અંકલ વોઝ ધ ફેરી ગોડ મધર એઝ ફાર એઝ એન અલાઉન્સ વોઝ કન્સર્ન. કે ઓ ઘણા હોય પ્રવ મેં કે એની અધર હાયર્સ આસ્ક્ડ ઓલ્ડ બ્રાયસન. કે બીજા કોઈ એના વારસદાર છે? નન. ગિલિયન ફ્રાઉન્ડ એટ ઇટ સિગરેટ એન્ડ કિક ધ અપહોલ્સ્ટર્ડ લેધર ઓફ અ દિવાન અનઇઝીલી. ના ના કોઈ નથી કે સિગરેટ પીતા પીતા બોલે છે. દેર ઇઝ મિસ હેડન, અ વોર્ડ ઓફ માય અંકલ હુ લિવડ ઇન હિઝ હાઉસ. શી ઇઝ ક્વાઇટ થિંગ મ્યુઝિકલ, ધ ડોટર ઓફ સમબડી હુ વોઝ અનલકી ઇનફ ટુ બી હિઝ ફ્રેન્ડ. કે મિસ હેડન એક છે કે જે મારા અંકલના ઘરે રહેતી એના ફ્રેન્ડની ડોટર છે, બહુ મ્યુઝિકલ માણસ છે. એ કે આઈ ફોગોટ ટુ સે દેટ શી વોઝ ઇન ધ સીલ રિંગ એન્ડ $10 જોક ટુ. $10 જોકમાં પણ એ સામેલ હતી. આઈ વિશ આઈ હેડ બીન દેન આઈ કુડ હેવ હેડ ટુ બોટલ્સ ઓફ બ્રૂટ, ટિપ્ડ ધ વેઇટર વિથ ધ રિંગ એન્ડ હેડ ધ હોલ બિઝનેસ ઓફ માય હેન્ડ્સ. ડોન્ટ બી સુપીરિયર એન્ડ ઇન્સલ્ટિંગ ઓલ્ડ બ્રાયસન. ટેલ મી વોટ અ ફેલો કેન ડૂ વિથ $1,000. એ કે હું ચાહું ને તો એ કે કે વેટર નહીં કે સારી એવી ટેપ આપી શકું, એ કે આ જે આલ્કોહોલ મંગાવ્યું એના પ્રમાણે. પણ એ કે કે તું એ બધી વાત મૂકી કે મને એ કે હું આ $1,000 કરું છું. ઓલ્ડ બ્રાયસન રબ્ડ હિઝ ગ્લાસીસ એન્ડ સ્માઇલ્ડ. એન્ડ વેન ઓલ્ડ બ્રાયસન સ્માઇલ્ડ, ગિલિયન ન્યૂ દેટ હી ઇન્ટેન્ડેડ ટુ બી મોર ઓફેન્સિવ ધેન એવર. એટલે એને ગ્લાસ પોતાના ચશ્મા કાઢ્યા, લુયા અને સ્માઇલ કરી, એટલે ગિલિયનને લાગ્યું કાંઈક ગડબડ છે. $1,000 હી સે મીન્સ મચ ઓર લિટલ. વન મેન મે બાય
a happy home with it and laugh at Rockefeller. કે એવું પણ બની શકે એક માણસ સારું એવું ઘર લઈ શકે. અનધર કુડ સેન્ડ હિઝ વાઇફ સાઉથ વિથ ઇટ એન્ડ સેવ હર લાઈફ. $1,000 વુડ બાય પ્યોર મિલ્ક ફોર 100 બેબીઝ ડ્યુરિંગ જૂન જુલાઈ એન્ડ ઓગસ્ટ એન્ડ સેવ 50 ઓફ દેર લાઈવ્સ. કે બીજી જે છે એ એના વાઇફને સાઉથમાં મોકલીને પોતે એશ કરી શકે. એવું પણ બની શકે કે જે જરૂરિયાતમંદ બેબીઝ છે એને પ્યોર મિલ્ક પ્રોવાઈડ કરી શકે. You could count upon a half hour's diversion with it at Faro and one of the fortified art galleries. It would furnish an education to be an ambitious boy. I am told that a genuine corot was secured so that amount in an auction room yesterday. You could move to a New Hampshire town and live respectably 2 years on it. કે તું દાનમાં પણ આપી શક અને તું પણ તું એ કે ન્યૂ હેમ્પશર ટાઉન જે છે ત્યાં પણ એ કે તું સેટ થઈ શક. યુ કુડ રેન્ટ મેડિસન સ્ક્વેર ગાર્ડન ફોર વન ઇવનિંગ વિથ ઇટ એન્ડ લેક્ચર યોર ઓડિયન્સ ઇફ યુ શુડ હેવ વન ઓન ધ પ્રિકાશિયસનેસ ઓફ ધ પ્રોફેશન ઓફ હાયર પ્રેઝમ્પ્ટિવ. એ કે તું એ કે મેડિસન સ્ક્વેર ગાર્ડન છે એક ઇવનિંગ માટે તું રેન્ટ પર લઈ શક અને તારી ઓડિયન્સ જે છે એને તું એમાં એમાં લેક્ચર પણ આપી શકી કે એ બધું તારી ઉપર છે. પીપલ માઇટ લાઇક યુ ઓલ્ડ બ્રાયસન સેડ ગિલિયન ઓલવેઝ અનરફલ્ડ. ઇફ યુ વુડન્ટ મોરલાઇઝ આઈ આસ્ક્ડ યુ ટુ ટેલ મી વોટ આઈ કુડ ડુ વિથ $1,000. એ કે તું માણસોને તું ગમે છે પણ એ કે મને ખબર નથી પડતી કઈ રીતે એ કે તું એ કે સીધો જવાબ નથી આપતો કે $1,000 મારે કરવું શું. યુ સેડ બ્રાયસન વિથ અ જેન્ટલ લાફ. વાય બોબી ગિલિયન? There is only one logical thing you could do. You could go buy Miss Lotta Laurie a diamond pendant with the money and take yourself off to Idaho and inflict your presence upon a ranch. I advise a ship ranch as I have a particular dislike for ship. Tu ek 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 diamond lai shaki ke. Thanks, said Gillian, rising. I thought I could depend upon you, old Bryson. You have hit on the very scheme. I wanted to chuck the money in a lump and I have got to turn in an account for it and I hate itemizing. કે થેન્ક્સ પણ કે હું તારી ઉપર ડિપેન્ડન્ટ રહી શકું નહીં. કે હું કે તારી જે બધી સ્કીમ છે એમાં હું કંઈ રસ લઈ શકતો નથી. ગિલિયન ફોન્ડ ફોર અ કેબ એન્ડ સેડ ટુ ધ ડ્રાઈવર ધ સ્ટેજ એન્ટ્રન્સ ઓફ ધ કોલંબિયન થિયેટર. કેબવાળાને ફોન કરે છે પછી ગિલિયન અને એનું એડ્રેસ આપે છે કે અહીંયા આવી જા. મિસ લોટા લોરી વોઝ એસિસ્ટિંગ નેચર with a powder puff almost ready for her call at a crowded meeting when her dresser mentioned the name of Mr. Gillian. Lotaroli je che e ek lady hata tyan ane ek bahu sara eva hairdresser hata ane tyan ene Mr. Gillian nu naam lidu. Let it in, said Miss Laurie. Now what is it, Bobby? I am going on in 2 minutes. Rabbit foot your right ear a little, suggested Gillian critically. That's better. It won't take 2 minutes for me. What do you say to a little thing at a pendant line? I can stand 3 ciphers with a figure 1 in front of him. Oh, just as you say, caroled Miss Laurie. My right glove, Adam, say, Bobby. Did you see that necklace Della Steckley had on the other night? $2,200 it cost at Tiffin's, but of course, pull my sash a little to the left, Adams. Miss Laurie for the opening chorus, cried the call boy without. Gillian strolled out to where his cab was waiting. He was talking about that it was a kitty party, and he was talking about that the necklace was $2,200. અને આ બધી વસ્તુ વાત કરતા હતા ત્યાં ગિલિયન જે છે એ કેબની વેઇટ કરતો હતો. વોટ વુડ યુ ડુ વિથ $1,000 ઇફ યુ હેડ ઇટ, હી આસ્ક્સ ધ ડ્રાઈવર. ડ્રાઈવરને પણ સેમ સવાલ પૂછે છે કે તારી પાસે જો $1,000 હોય તો તું એનું શું કરી. કે ઓપન અ સલૂન, સેડ ધ કેબી પ્રોમ્પ્ટલી એન્ડ હસ્કલી. આઈ નો અ પ્લેસ આઈ કુડ ટેક મની ઇન વિથ બોથ હેન્ડ્સ. ઇટ્સ વેરી ફોર સ્ટોરી બ્રિક અ કોર્નર. એ કે હું એક સલૂન ખોલું, એ કે બહુ સારી જગ્યા એ કે મેં ગોતી લીધી છે. એ કે I have got it figured out. Second story, chinks and chop sue. Third floor, manicures and
ફોરેન મિશન્સ ફોર્થ ફ્લોર પૂલ રૂમ ઇફ યુ આર થિંકિંગ ઓફ પુટિંગ અપ ધ કેબ. અને આખી એને ડિસ્ક્રિપ્શન દઈ દીધું એને તો, કે જો હું મારું સલૂન ખોલું તો ભાઈ આટલા માળનું ખોલું, એમાં કયા માળે શું, એ બધું એને કીધું. ઓ નો, સેડ ગિલિયન, આઈ મેરીલી આસ્ક્ડ ફ્રોમ ક્યુરિયોસિટી. આઈ ટેક યુ બાય ધ આર ડ્રાઈવ ટિલ આઈ ટેલ યુ ટુ સ્ટોપ. યો, રેવા દે ભાઈ, કે તું છે ને, હું કહું ને ત્યાં સુધી હવે હલાવા મને કેબ. 8 બ્લોક્સ ડાઉન બ્રોડવે, ગિલિયન પોક્ડ અપ ધ ટ્રેપ વિથ હિઝ કેન એન્ડ ગોટ આઉટ. A blind man sat upon a stool on the sidewalk selling pencils. Gillian went out and stood before him. જે એક જગ્યાએ ઊભો રહ્યો ત્યાં એક અંધળો માણસ પેન્સિલ્સ જે છે એ સેલ કરતો હતો, અને ત્યાં ગિલિયન એની પાસે જાય છે. એક્સક્યુઝ મી, હી સેડ, બટ વુડ યુ માઇન્ડ ટેલિંગ મી વોટ વુડ યુ ડૂ ઇફ યુ હેવ $1,000? એને કહે છે, એક્સક્યુઝ મી, અને એક સવાલ પૂછ્યો એ, કે તારી પાસે $1,000 હોય તો શું કર. You got out of that cab that just drove up, didn't you? Asked the blind man. કે તું ઓલી કેબમાંથી ઉતરો ને જે હમણાં અહીંથી ગઈ, કે બ્લાઇન્ડ મેને પૂછ્યું. આઈ ડીડ, સેડ ગિલિયન. હા, એ કે ગિલિયન હા પાડે છે. આઈ ગેસ યુ આર ઓલ રાઇટ, સેડ ધ પેન્સિલ ડીલર. ટુ રાઇડ ઇન અ કેબ બાય ડે લાઇટ, ટેક અ લુક એટ ધેટ ઇફ યુ લાઇક. એ કે મારા ખ્યાલથી તું બરોબર છો, એ કે તારામાં કોઈ પ્રોબ્લેમ નથી. કે હિ ડ્રૂ અ સ્મોલ બુક ફ્રોમ હિઝ કોટ પોકેટ એન્ડ હેલ્ડ ઇટ આઉટ. Gillian opened it and saw that it was a bank deposit book. It showed a balance of $1,785 to the blind man's credit. એક બુક કાઢે છે પોકેટમાંથી, કોટના પોકેટમાંથી જોવે છે, ગિલિયન જોવે છે તો એ બેંકની ડિપોઝિટ બુક છે, જેમાં એ બેલેન્સ એ બ્લાઇન્ડ માણસની કેટલી છે, $1,785 છે. ગિલિયન રિટર્ન ધ બુક એન્ડ ગોટ ઇન ટુ ધ કેબ. એ પાછું એ બુક રિટર્ન કરીને પાછો કેબમાં બેસી જાય છે. આઈ ફોગોટ સમથિંગ, ઇ સેડ, યુ મે ડ્રાઈવ ટુ ધ લો ઓફિસ ઓફ ટોલ મેન એન્ડ શાર્પ એટ બ્રોડવે. એ કે હું કંઈક ભૂલી ગયો, એ કે તું પાછું એ કે ટોલમેનની ઓફિસમાં પાછો લઈ જા. લોયર ટોલમેન લુકડ એટ હિમ હોસ્ટિલી એન્ડ ઇન્ક્વાયરિંગલી ધો હિઝ ગોલ્ડ રિમ્ડ ગ્લાસીસ, સોરી, થ્રુ હિઝ ગોલ્ડ રિમ્ડ ગ્લાસીસ. લોયર જે છે એ એને જોવે છે, ઇન્ક્વાયરી કરવા માગે છે અને ગ્લાસીસ પોતાના ઉતારે છે. I beg your pardon, said Gillian cheerfully, but may I ask you a question? It is not an important one, I hope. Was Miss Hayden left anything by my uncle's will beside the ring and the $10? Ike ene $10, Miss Hayden ne biju kai mailu cha $10 siva ike? Nothing, said Mr. Tolman. Na ike kai nahi. I thank you very much, sir, said Gillian, and on he went to his cab. He gave the driver the address to his late uncle's home. Thank you, કહે છે, અને પાછો કેબમાં બેસે છે, ડ્રાઈવરને એના અંકલનું એડ્રેસ આપે છે. મિસ હેડન વોઝ રાઇટિંગ લેટર્સ ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં મિસ હેડન લેટર્સ લખતા. શી વોઝ સ્મોલ એન્ડ સ્લેન્ડર એન્ડ ક્લોથ ઇન બ્લેક, બટ યુ વુડ હેવ નોટિસ્ડ હર આઈઝ. ગિલિયન ડ્રિફ્ટેડ ઇન વિથ હિઝ એર ઓફ રિગાર્ડિંગ ધ વર્લ્ડ એઝ ઇનકન્સિક્વન્ટ. એ પોતાનો એનો પહેરવેશની વાત કરે છે, કે બહુ સીધા સાધા માણસ હતા. અને ગિલિયન ત્યાં જાય છે. આઈ હેવ જસ્ટ કમ ફ્રોમ ઓલ્ડ ટોલમેન્સ, હી એક્સપ્લેન. ત્યાં જઈને કહે છે કે હું હમણાં લોયરના ઘરેથી આવું છું. ધે હેવ બીન ગોઈંગ ઓવર ધ પેપર્સ ડાઉન દેર. ધે ફાઉન્ડ અ ગિલિયન સર્ચ હિઝ મેમરી ફોર અ લીગલ ટર્મ. ધે ફાઉન્ડ એન અમેન્ડમેન્ટ ઓર અ પોસ્ટ સ્ક્રિપ્ટ ઓર સમથિંગ ટુ ધ વિલ. ઇટ સીમ દેટ ધ ઓલ્ડ બોય લૂઝન્ડ અપ અ લિટલ ઓન સેકન્ડ થોટ્સ એન્ડ વિલ્ડ યુ $1,000. I was driving up this way and Tolman asked me to bring you the money. Here it is. You had better count it to see if it's right. Gillian laid the money beside her and hand on the desk. Gillian said that the lawyer said that as per uncle's will, you have to give the money and the money is there. Miss Hayden turned white. Oh, she said, and again, oh. Gillian half turned and looked out the window. મિસ હેડન ઓ ઈ કે એવું, અને ગિલિયન હાફ ટર્ન થાય છે. આઈ સપોઝ ઓફકોર્સ, હી સેડ ઇન અ લો વોઇસ, દેટ યુ નો આઈ લવ યુ. આઈ એમ સોરી, સેડ મિસ હેડન, ટેકિંગ અપ હર મની. દેર ઇઝ નો યુઝ, આસ્ક્ડ ગિલિયન ઓલમોસ્ટ લાઇટ હાર્ટેડલી. આઈ એમ સોરી, શી સેડ અગેન. કેન આઈ એમ સોરી, ઈ કે કેમ, કંઈ વાંધો છે, ઈ કે કંઈ કામના નથી, કે તો ઓલી કે આઈ એમ સોરી. મે આઈ રાઇટ અ નોટ, આસ્ક્ડ ગિલિયન વિથ અ સ્માઇલ. ઈ કે શું નોટ લખી શકું, ઈ કે ગિલિયન પૂછે છે. હી સીટેડ હિમસેલ્ફ એટ ધ બિગ લાઇબ્રેરી ટેબલ. શી સપ્લાઈડ હિમ વિથ પેપર એન્ડ પેન એન્ડ ધેન વેન્ટ બેક ટુ હિઝ સેક્રેટરી.
કે એને પેપરને પેન આપે છે અને બધું લખે છે અને પાછો સેક્રેટરી પાસે જાય છે. ગિલિયન મેડ આઉટ હિઝ અકાઉન્ટ ઓફ હિઝ એક્સપેન્ડિચર ઓફ $1,000 ઇન ધીઝ વર્ડ્સ, પેઇડ બાય ધ બ્લેક શિપ રોબર્ટ ગિલિયન $10,000 ઓન એકાઉન્ટ ઓફ એટર્નલ હેપીનેસ ઓડ બાય હેવન ટુ ધ બેસ્ટ એન્ડ ડિયરેસ્ટ વુમન ઓન અર્થ. એ લખે છે એમાં કે ભાઈ મેં મારા 10,000 જે છે એ મોસ્ટ બેસ્ટ એન્ડ ડિયરેસ્ટ વુમન ઓન ધ વર્લ્ડ ઓન ધ અર્થ છે એને આપ્યા છે. ગિલિયન સ્લિપ્ડ ઇઝ રાઇટિંગ ઇન ટુ એન એન્વલપ બોર્ડ એન્ડ વેન્ટ હિઝ વે. એ એન્વલપમાં નાખ્યું અને જતો રહ્યો. હિઝ કેબ સ્ટોપ્ડ અગેઇન એટ ધ ઓફિસ ઓફ ટોલમેન એન્ડ શાર્પ. પાછો એને ટોલમેનના ઓફિસે કેબ ડ્રોપ કરે છે. I have expended the $1,000, he said cheerily to tallman of the gold glasses, and I have come to render account of it as I agreed. કે મેં મારા $1,000 વાપર્યા છે અને એનું એકાઉન્ટ હું તમને એઝ પર પ્રોમિસ આપવા આવ્યો છું. There is quite a feeling of summer in the air, do you think so, Mr. Tallman? He tossed a wide envelope on the lawyer's table. You will find there a memorandum, sir, of the modus operandi of vanishing of the dollars. કે તમે એ કે આ જોઈ લેજો. વિધાઉટ ટચિંગ ધ એન્વેલપ મિસ્ટર ટોલમેન વેન્ટ ટુ અ ડોર એન્ડ કોલ્ડ હિઝ પાર્ટનર શાર્પ. ટુગેધર ધે એક્સપ્લોર્ડ ધ કેવર્ન્સ ઓફ ઇમેન્સ સેફ. ફોર્થ ધે ડ્રેગ્ડ એઝ અ ટ્રોફી ઓફ ધે સર્ચ અ બિગ એન્વેલપ સીલ્ડ વિથ વેક્સ. ધીસ ધે ફોર્સિબલી ઇન્વેડેડ એન્ડ વેગ્ડ દેર વેનરેબલ હેડ્સ ટુગેધર ઓવર ઇટ્સ કન્ટેન્ટ. ધેન મિસ્ટર ટોલમેન બિકેમ સ્પોક્સમેન. એક બીજો લેટર કાઢે છે જે વેક્સથી એને સીલ કરેલો છે અને એ કાઢે છે. મિસ્ટર ગિલિયન, હી સેડ ફોર્મલી, ધેર વોઝ અ કોડિસિલ ટુ યોર અંકલ્સ વિલ. ઇટ વોઝ ઇન્ટરેસ્ટેડ ટુ અસ પ્રાઇવેટલી વિથ ઇન્સ્ટ્રક્શન્સ દેટ ઇટ બી નોટ ઓપન અન્ટિલ યુ હેવ ફર્નિશ્ડ અસ વિથ અ ફૂલ અકાઉન્ટ ઓફ યોર હેન્ડલિંગ ઓફ ધ $1,000 બેકવેસ્ટ ઇન ધ વિલ. તારા અંકલે એ કે મને પ્રાઇવેટલી આ વસ્તુ આપી હતી અને કીધું હતું કે જ્યાં સુધી આ $1,000 ક્યાં વાપરાય એ વસ્તુ આ કે નહીં ત્યાં સુધી આ ખોલતા નહીં. એઝ યુ હેવ ફુલફિલ્ડ ધ કન્ડિશન્સ માય પાર્ટનર એન્ડ આઈ હેવ રેડ ધ કોડિસિલ, આઈ ડુ નોટ વિશ ટુ એન્કમ્બર યોર અન્ડરસ્ટેન્ડિંગ વિથ ઇટ્સ લીગલ ફ્રેઝોલોજી, બટ આઈ વિલ એક્વેન્ટ યુ વિથ ધ સ્પિરિટ ઓફ ઇટ્સ કન્ટેન્ટ. એ કે મને ખબર છે નહીં કે આ જે લીગલી બધું લખેલું છે એ સમજાશે નહીં, એટલે હું તને શોર્ટમાં કહું છું. In the event that your disposition of $1,000 demonstrates that you possess any of the qualifications that deserve reward, much benefit will occur to you. Mr. Sharp and I are named as the judges, and I assure you that we will do our duty strictly according to the justice with liberty. We are not at all unfavorably disposed towards you, Mr. Gillian, but let us return to the letter of the codicil. If you disposal of the money in the question has been prudent, wise and unselfish, it is in our power to hand your over bonds to value $50,000 which have been placed in your hands for that purpose. એમાં એમ લખેલું હતું કે જો તું ઈકે કોઈ પણ સેલ્ફિશ નેચર વગર એ વસ્તુ એ પૈસા કોઈને આપી દે તો તને $50,000 સામે મળશે. બટ ઇફ એઝ અવર ક્લાયન્ટ ધ લેટ મિસ્ટર ગિલિયન એક્સપ્લિસિટલી provides you have used this money as you have money in the past, I quote the late Mr. Gillian in reprehensive dissipation among disreputable associates, the $50,000 is to be paid to Miriam Hayden, ward of the late Mr. Gillian, without delay. ઈકે પણ તું ઈ કે તારા પાસ્ટમાં ઈ કે ખૂબ પૈસા વાપર્યા છે એટલે આ પૈસા ઈ કે હેડનને આપી દેવાનું કહ્યું છે. નાવ મિસ્ટર ગિલિયન, Mr. Sharp and I will explain your account in regard to $10,000. You submitted in writing, I believe. You will repose confidence in our decision. કે મને તું લેખિતમાં આપી દે કે તું કે આ પૈસા ખુશીથી આપે છે. Mr. Tolman reached for the envelope. Gillian was a little the quicker in taking it up. He tore the account of its cover leisurely into strips and dropped them into his pocket. પણ ઓલો ઉતાવળ્યો અને એન્વેલપ ખોલ્યું અને તરત પોકેટમાં મૂક્યું. ઇટ્સ ઓલ રાઇટ, હી સેડ સ્માઇલિંગલી, ધેર ઇઝન્ટ અ બિટ ઓફ નીડ ટુ બોધર યુ વિથ ધીસ. આઈ ડોન્ટ સપોઝ યુ હેડ અન્ડરસ્ટેન્ડ ધીઝ આઇટમાઇઝ્ડ બેટ્સ એની વે. આઈ લોસ્ટ ધ $1,000 ઓન ધ રેસીસ. ગુડ ડે ટુ યુ જેન્ટલમેન. એ મને ખબર હતી કે તમે કંઈક જુગાડ કરશો એ કે
મને ખબર છે આ $1,000 મેં ગુમાવી દીધા છે. ટોલ મેન એન્ડ શાર્પ શુક દેર હેડ્સ મોનફુલી એટ ઈચ અધર વેન ગિલિયન લેફ્ટ, ફોર દે હર્ડ હિમ વિસલિંગ ગેઇલી ઇન ધ હોલ વે એઝ હી વેઇટેડ ફોર ધ એલિવેટર. અને ઓલા બે માથું પછાડે છે કે એ ભગવાન આને શું કહેવું, કે કાંઈ સમજતો છે નહીં. આ હતું આપણું ચેપ્ટર $1,000. આઈ હોપ તમને સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ટિલ દેન તમે રિવાઇઝ કરો જે પણ આ સુધી થયું છે એ, અને બી સેફ, અને યસ, ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ યોર નેમ એન્ડ રોલ નંબર ઇન ધ કમેન્ટ સેક્શન. ભૂલ્યા વગર તમારું નામ અને રોલ નંબર કમેન્ટ સેક્શનમાં લખજો, જેથી કરીને તમારી એટેન્ડન્સ એમાં પૂરાઈ શકાય. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. બાય.